હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા, સત્યના પગ. ગુડીએ તેના ભાઈઓ અને ભાભીની વાસ્તવિકતા જાણ્યા પછી શું નિર્ણય લીધો? આંટી આવશે, ફળો અને મીઠાઈઓ લાવશે, નવા પુસ્તકો લાવશે અને બધાને ઘણું શીખવશે. છોટી ગાતી હતી, આંટી આવે ત્યારે મારા માટે નવા ડ્રેસ લાવો, બીજી માંગણી કરશે. ઉનાળાની રજાઓ નજીક આવતા દર વર્ષે ભાઈઓના બાળકો દ્વારા આવી માંગણીઓ કરવામાં આવતી, જે ગુડ્ડી તેના માતા પિતાના ઘરે જતાની સાથે જ પૂર્ણ કરશે. પરંતુ એક વખત જ્યારે તે તેના માતા પિતાના ઘરે ગઈ ત્યારે તેના મોટા ભાઈ અને ભાભી વચ્ચેની વાતચીત સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગ્યું. ભાભી કહેતી હતી, બહુ મુશ્કેલીથી અમે બંને છૂટાછેડા લીધા, અને શું જો છૂટાછેડા ન હોત તો ગુડ્ડીએ આપણને આટલું બધું આપ્યું હોત? જુઓ, હું મારા વડીલના લગ્ન માટે તેની પાસેથી ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા લઈશ, ભાઈ કહેતો હતો. આપણે બદલામાં શું આપીશું? દર વર્ષ સાદી સાડી સોંપવામાં આવે છે, આ સમયે પણ તે બધું બગાડે છે, તેણીની ભાભીએ હસતા કહ્યું અને તે ધ્રુજારી સાથે જમીન પર પડી. વાસ્તવમાં તેનું ત્રણેય ભાઈઓ દ્વારા શોષણ કરવામાં આવ્યું છે. તેને 20 વર્ષ પહેલાંની ઘટના યાદ આવી. તેના લગ્નમાં એક છોકરો શોધી રહ્યો હતો. પિતા, તેમના 3 બેરોજગાર પુત્રો વચ્ચેની લડાઈ અને તેમની પુત્રવધુઓ વચ્ચેની ખેંચતાણ સહન કરી શક્યા નહીં અને મૃત્યુ પામ્યા. ત્યારબાદ તેના લગ્ન માટે રાખેલા તમામ રૂપિયા 5 લાખનો વ્યય કરવામાં આવ્યો હતો. તેણીએ રમેશ સાથે લગ્ન કર્યા હતા, જે તેની ઉંમર કરતાં લગભગ બમણી હતી, અને દહેજ એકલા છોડી દો. તેણીને સામાન્ય વાસણો પણ આપવામાં આવ્યા ન હતા. આ જોઈને માતા પોતાની જાતને રોકી ન શકી. તેણીએ કહ્યું, અરે મને કેટલાક ઘરેણાં અને જરૂરી વસ્તુઓ આપો, લોકો શું કહે છે? અમારે અમારી શક્તિમાં લગ્ન કરવા પડશે. સારા આપી દે તો મારી દીકરીઓના લગ્ન કેવી રીતે થશે? ત્યાર પછી ગુડ્ડી તેના સાસરે ગઈ અને ત્યારબાદ તેઓએ ક્યારેય તેના અભ્યાસ અને નોકરી તરફ નજર પણ ન કરી. રમેશ તેની પત્નીને ભણાવવાની તરફેણમાં હતો, તેથી તેના સમર્થનથી તેણે તેની BA પરીક્ષા પાસ કરી. થોડા દિવસો પછી મેં બેંકની કારકુની પરીક્ષા પાસ કરી અને બેંકમાં નોકરી મળી. રમેશને ભણેલી પત્ની જોઈતી હતી, પણ કમાતી પત્ની નહીં, તેથી તેને નોકરી મળતા જ તેણે સમજાવવાનો પ્રયાસ કર્યો, શું તમારા માટે નોકરી મેળવવી એટલી મહત્વપૂર્ણ છે? હા, કેમ નહીં, તેથી ઘણી સ્ત્રીઓ કરે છે. પછી તે ખૂબ જ મુશ્કેલીથી કરવામાં આવ્યું હતું. તેણે સરળ રીતે જવાબ આપ્યો, જો અમને ફરીથી બાળકો થશે તો તેમને કોણ ઉછેરશે? શા માટે અમે BBC રાખીશું? આજકાલ ઘણા લોકો તેને રાખે છે. ભવિષ્યની આ નાની સમસ્યા માટે હું મારી નોકરી છોડી શકતી નથી. રમેશ આ બેફામ જવાબ પર કંઈ બોલ્યો નહીં, પરંતુ તેનો અંતરાત્મા સ્વીકારી શકતો ન હતો. જોકે લોકો તેને જોરુનો ગુલામ કહે કે જોરુની કમાણી ખાય. અહીં તેના માતા પિતાના ઘરના લોકો તેની નોકરીના સમાચાર સાંભળતા જ મધમાખીઓની જેમ ઉમટી પડ્યા. પતિ પત્ની વચ્ચેની લડાઈમાં હંમેશા માતા પિતા ફાયદો ઉઠાવે છે. અહીં પણ એવું જ થયું. તેના માતા પિતાની ઉશ્કેરણી પર તેણીએ છૂટાછેડાનો કેસ દાખલ કર્યો અને નોકરી પર ગઈ. બાદમાં પરસ્પર સંપત્તિથી છૂટાછેડા થયા હતા. આ પછી બધાએ આ દૂધ આપતી ગાયનું ભરપૂર શોષણ કર્યું. ક્યારેક મોટા ભાઈની દીકરી માટેનું ફોર્મ ભરવું પડે છે, ક્યારેક કોઈની બીમારીની સારવાર માટેનો ખર્ચો, તો ક્યારેક કંઈક બીજું. દર વર્ષે આવું કરીને તેઓ તેમાંથી સારી એવી રકમ કાઢતા. તે સમયે ગુડ્ડીનો પગાર 30,000 રૂપિયા હતો. તેમાંથી માત્ર 10,000 રૂપિયા ભાડાના મકાનમાં રહેવા, મોજન વગેરે માટે વપરાયા હતા. બાકીની રકમ ભાઈઓને આપવામાં આવી હતી. પણ તે દિવસે તેના ભાઈ અને ભાભી સાથેની વાતચીતે
તેનું મન હચમચાવી નાખ્યું. તે પછી તે 4 દિવસની રજા લઈને કોઈ કામ માટે મધુ બની ગઈ, જ્યાં સંયોગથી તેણે તેના પતિને સાયકલ ચલાવતા જોયો. આ યોજના શું છે? ઔપચારિક પૂછપરછ પછી તેણે પહેલો પ્રશ્ન પૂછ્યો, કંઈ નહીં, બસ જીવો, કેમ છો? તેણે પોતાની આંસુ ભરેલી આંખો પર કાબૂ રાખતા પૂછ્યું, હું ઠીક છું, તમારી પત્ની અને બાળકો? તેનો બીજો પ્રશ્ન હતો, જો મારી પત્ની મને છોડીને નોકરીએ લાગી જાય તો પત્ની વિના બાળકો ક્યાંથી હશે? ગામમાં કોણ છે? તારી સામે તારા પિતાનું અવસાન થયું હતું. તમારા ગયાના 1 વર્ષ પછી માતાનું અવસાન થયું અને બધા ભાઈઓ પરિવાર સાથે અન્ય શહેરોમાં શિફ્ટ થઈ ગયા. તેનો સીધો જવાબ હતો. અને તમે? આ પ્રશ્ન પર તે થોડો અચકાયો. પછી તેણે કહ્યું, હું અહીં મધુબનીમાં રહું છું. હું સવારથી સાંજ સુધી ધંધામાં વ્યસ્ત રહું છું. હું ફક્ત રાત્રે જ રૂમમાં રહું છું. મને તમારા ઘરે લઈ જાઓ, એમ કહીને તે બળપૂર્વક તેની સાથે તેના ઘરે ગઈ. ત્યાં એક જૂનો ખાટલો, ગેસનો ચૂલો અને થોડી જરૂરી વસ્તુઓ હતી. તેણીને બેસાડ્યા પછી તેઓ શાકભાજી અને આવશ્યક વસ્તુઓની વ્યવસ્થા કરવા ગયા. જ્યારે તેણીએ બધી વસ્તુઓ ભેગી કરી, તેઓ પાછા ફર્યા કે તરત જ મેં શાકનો અને રોટલો તૈયાર કરીને તેમને ખવડાવ્યો અને પોતે ખાધો. તે રાત્રે જ્યારે તેણી તેની બાજુમાં સૂઈ ગઈ, જ્યારે તેની આંગળીઓથી તેના માથાને ટેકો આપતો, તેણે પૂછ્યું, તમે ફરીથી લગ્ન કેમ ન કર્યા? કેમ, એક લગ્ન પૂરતું નથી? જ્યારે પહેલી પત્નીએ મને સાથ આપ્યો ન હતો, ત્યારે મેં બીજી પત્ની વિશે વિચાર્યું પણ નહોતું. આ જવાબથી તે ભાંગી પડી. રાત્રે બંને એક થઈ ગયા. આંસુએ નફરતનો બંધ તોડી નાખ્યો. બીજે દિવસે જતી વખતે તેણે કહ્યું, તમે મારી સાથે આવો અને ત્યાં જ રહો. મને ખબર નથી કે તેણીએ આ વાત કયા ઉત્સાહથી કરી હતી, પણ રમેશે મામલો સંભાળ્યો. આ બરાબર નહીં થાય. અમારા બંનેના છૂટાછેડા થઈ ગયા છે તો મારે તમારી સાથે રહેવું જોઈએ? ઠીક છે, હું દરભંગામાં રહું છું. શું તમે મહિનામાં 1 વાર ત્યાં આવી શકો છો? તેણે પૂછ્યું. મીટિંગમાં કોઈ નુકસાન નથી, રમેશે પછી મામલો સંભાળ્યો. પછી તે બસ સ્ટેન્ડ પર ગયો, બસમાં ચડી અને હાથમાં 200 રૂપિયા રાખ્યા. પ્રેમની ભૂખી ગુડ્ડી આ વર્તનથી ખુશ થઈ ગઈ. બીજી તરફ તેના પોતાના સાળા અને ભાભીએ જે કહ્યું તે તેને ભાંગી નાખતું હતું. સત્ય કડવું છે, પણ આ એટલું કડવું હતું કે સહન કરવું મુશ્કેલ હતું. તે આ બધું વિચારતી હતી ત્યાં તો તેનો મોબાઈલ રણક્યો અને તે વર્તમાનમાં પાછો આવ્યો. તું આ વખતે વેકેશનમાં કેમ નથી આવતી? તેના મોટાભાઈનો અવાજ હતો. ના, આ વખતે આવવું શક્ય નથી, તેણે નમ્રતાથી જવાબ આપ્યો. કેમ, શું થયું? કંઈ નહીં ભાઈ, મારે બસ કોઈ અગત્યનું કામ પૂરું કરવાનું છે. આ પછી તે ઘણા મહિનાઓ સુધી તેના મામાના ઘરે ન ગઈ, પરંતુ દર મહિને મધુબની આવતી હતી. રમેશ તેને પ્રેમથી ઘરે લાવતો, તેની સંપૂર્ણ સંભાળ રાખતો અને તેને ઘણી બધી ખુશીઓ આપતો. તેમની સાથે રાત વિતાવવાનો તેમને અપાર આનંદ મળ્યો. તે આ પ્રેમથી અભિભૂત થઈ ગઈ. દર વખતે જતી વખતે રમેશ તેના હાથમાં 100-200 રૂપિયા કે સાડી રાખતો. પછી અમે પ્રેમથી બસમાં ચડતા. સૌથી મોટી વાત એ છે કે આજ સુધી તેણે પૂછ્યું નહોતું કે તે અત્યારે કયા પદ પર છે અને તેને કેટલો પગાર મળે છે. તમે મારા વિશે કેમ કંઈ જાણતા નથી? તેણે એકવાર પૂછ્યું. હું જાણું છું કે તમે બેંકમાં છો, તેણે આકસ્મિક રીતે જવાબ આપ્યો.
તેના વિશે સૌથી મોટી વાત એ હતી કે તેણે તેના પર એક પૈસો પણ ખર્ચવા દીધો ન હતો. તેને સ્વાભાવિક રીતે તે તેના તરફ ઝૂકવા લાગ્યો. એક દિવસ અચાનક તેના માતા પિતાના ઘરે લાંબા સમય સુધી ન આવવાથી તેની માતા, વડીલ, મધ્યમ અને નાના ભાઈઓ એ ભાભી બધા આવી ગયા. વચલાને તેના પુત્રના મેડિકલમાં એડમિશન માટે 1,00,000 રૂપિયા જોઈએ હતા, જ્યારે મોટા ભાઈ મોટી છોકરીના લગ્ન માટે 5,00,000 રૂપિયાની માંગણી લઈને આવ્યો હતો. તેવી જ રીતે છોટા પણ દુકાન માટે 2,00,000ની માંગણી સાથે ફરી આવ્યો હતો. તેમની માંગ સાંભળીને તે ભડકી ઉઠી. તમે લોકો તમારી પોતાની વ્યવસ્થા કેમ કરી શકતા નથી? જ્યારે તમે ઈચ્છો ત્યારે આવશો. હું પણ પરણિત હતો ત્યારે તમે ત્રણેય મને શું આપ્યું? આ જોઈને બધા ચોંકી ગયા. પણ છોટાએ નિર્લજ્જતાથી કહ્યું, અમારી પાસે તે નહોતું તેથી અમે આપ્યું નથી. તમે માત્ર એટલા માટે નથી લેતા કે તમારી પાસે છે. કંઈ નહીં, પહેલાં અગાઉની ગણતરી કરો. તમે મારી પાસેથી જે લીધું તે પાછું આપો. મારી પાસે બધો વ્યવહાર લખાયેલો છે. એટલામાં જ તેના પતિનો ફોન આવ્યો. કેમ, શું થયું, કેમ છો? મને છેલ્લા 2 દિવસથી થોડો તાવ છે. હું તને યાદ કરતી હતી તેથી જ મેં ફોન કર્યો. પતિનો થાકેલા અવાજ સાંભળીને તે તરત જ બોલી, ચિંતા કરશો નહીં, હું નાઇટ બસ પકડીને આવું છું. પછી તેણે ફોન મૂકી દીધો અને ઝડપથી જવા માટે તેણે વસ્તુઓ પેક કરવા લાગી. શું થયું, તમે અચાનક ક્યાં ગયા? માતાએ ગભરાઈને પૂછ્યું. વચલાભાઈએ કહ્યું, તે માળા ફૂંકવા જતી હશે. સાંભળો, તમારી મર્યાદામાં બોલો, આ મારા પતિનો ફોન હતો. આ સાંભળીને બધાની આંખો પહોળી થઈ ગઈ. તમે છૂટાછેડા લીધેલા પતિનો અર્થ શું કરો છો? તેની માતાએ પૂછ્યું. માં, લગ્ન પછી ભાઈઓનું પણ બહેનની આવક કે મિલકત પર કોઈ નિયંત્રણ નથી, પરંતુ મારા ભાઈઓ મારી બહેનને દૂધી ગાય સમજીને તેના પૈસા લૂંટતા રહ્યા. જ્યારે તેને પાછું આપવાનો વારો આવ્યો ત્યારે તેણે બહાનું બનાવવાનું શરૂ કર્યું. તેનો આ લુક જોઈને બધા દંગ રહી ગયા. અને હા, માં, તમે બધાએ મળીને મારા લગ્ન તોડી નાખ્યા જેથી તમે મારા પૈસાનો આનંદ માણી શકો. દીકરા, તું ગેરસમજમાં છે. માતાએ ફરી સમજાવવાનો પ્રયત્ન કર્યો. માં, તમે પણ જાણો છો કે સત્ય શું છે. મારા લગ્ન માટે પિતાએ રાખેલા 5,00,000 રૂપિયા આ ત્રણેય જણાએ ખડકી દીધા હતા. ફાટેલા કપડાંનો ટુકડો પણ આપવામાં આવ્યો ન હતો. પછી 4 વર્ષ સુધી તેની સ્થિતિ વિશે પૂછ્યું નહીં, પણ નોકરી મળતા જ તેઓ ભેગા થઈ ગયા અને તું માં બનીને હા પાડતી રહી. આ કડવું સત્ય શીશાની જેમ બધાના કાનમાં પડતું હતું. તમે લોકો જાઓ, કારણ કે મારે તેમની પાસે નાઇટ બસ દ્વારા જવાનું છે. જ્યારે તમે મને બધા પૈસા આપી શકો છો ત્યારે આવજો. આટલું કહીને તે તૈયાર થઈને ઘરની બહાર નીકળી ગઈ. પછી તે બધા અફસોસથી હાથ મિલાવી રહ્યા હતા. જાણે કરુણાનો ખજાનો તેમના હાથમાંથી નીકળી ગયો હોય. અને તે ઉતાવળે ઘર તરફ દોડી બસ સ્ટેન્ડ વધી રહ્યું હતું. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.